જે વધારે વસ્તીથી પીડાય છે અતિશય વસ્તીથી પીડાતો દેશ છે તો એના રિલેટેડ કેટલાક પ્રશ્નોની પણ યાદી આપી હતી કે વિશ્વમાં જો વસ્તીની દ્રષ્ટિએ પ્રથમ ક્રમે હોય તો એ ચીન છે પ્રથમ ક્રમે ચાઈના છે એના પછી વસ્તીની દ્રષ્ટિએ બીજો ક્રમ જે છે ભારતનો આવે છે કે જ્યાં વર્તમાન વસ્તી જે છે એ એકસો ત્રીસ કરોડ કરતાં પણ વધારે જોવા મળે છે છેલ્લી વસ્તી ગણતરી બે હજાર અગિયારમાં થઈ હતી ત્યારે ભારતની વસ્તી જે છે એકસો એકવીસ કરોડથી વધારે હતી તો આ અતિશય વસ્તીને નિયંત્રણમાં લાવવા માટેના કેટલાક ઉપાયો અહીંયા તમારી સમક્ષ બોર્ડ ઉપર મૂકેલા છે જેને આપણે વસ્તી નિયંત્રણના ઉપાયો કહીએ છીએ આ જે ઉપાયો છે એ સર્વસામાન્ય ઉપાયો છે જે વધારે વસ્તીથી પીડાતા દેશો છે એ આ ઉપાયોને લાગુ કરી અને બને ત્યાં સુધી વસ્તીને નિયંત્રણમાં લાવી શકે છે તો એમાં આજનો આપણો પહેલો મુદ્દો રહેશે લોક શિક્ષણ અને જાગૃતિ વસ્તીને નિયંત્રણમાં લાવવા માટે સૌથી મહત્વનું પાસું હોય તો એ શિક્ષણ છે કઈ રીતે શિક્ષણ દ્વારા સામે વ્યક્તિઓને સમજાવી શકાય કે ભાઈ નાના કુટુંબનું મહત્વ શું છે કુટુંબમાં ઓછા બાળકો હશે તો કઈ રીતે સુખી જીવન જીવી શકાશે એ આપણે એને સમજાવી શકીએ ક્યારે જ્યારે એ શિક્ષણ મેળવે છે ત્યારે તમે બધા અત્યારે શિક્ષણ મેળવો છો તો તમને સમજાવી શકાય કે વસ્તી નિયંત્રણમાં હોવી જરૂરી છે કુટુંબની સભ્ય સંખ્યા ઓછી હોવી જરૂરી છે નાનું કુટુંબ એ સુખી કુટુંબ છે એ તમને સમજાવી શકાય પણ જે લોકો બારે ફૂટપાથ ઉપર વસવાટ કરે છે પછાત વિસ્તાર મારીએ છે સ્કૂલે જઈ શકતા નથી શિક્ષણ મેળવી શકતા નથી એ લોકોને વસ્તી નિયંત્રણ અંગેના મુદ્દાઓ સમજાવી શકાતા નથી ને એ વસ્તીનું જે છે ભારણ શું છે એના વિશે પણ એ સમજી શકતા નથી જેમ જેમ લોકો શિક્ષણ મેળવે છે એમ એનામાં જાગૃતિ આવે છે અવેરનેસ આવે છે કે ભાઈ હા વસ્તીને નિયંત્રણમાં રાખવી જોઈએ કુટુંબમાં એક અથવા તો બે બાળકોને જ જન્મ આપવો જોઈએ વધારે બાળકોનો આગ્રહ રાખવો જોઈએ નહીં તો પ્રથમ મુદ્દો રહેશે આપણો લોક શિક્ષણ અને જાગૃતિ ત્યાર પછી બીજા ક્રમનો મુદ્દો છે લગ્નની વયમર્યાદા વધારવી જો આપ આપજે ભલે આપણે એકવીસમી સદીમાં પહોંચી ગયા પણ કેટલાક ભારતના એવા પછાત રાજ્ય છે એ રાજ્યોના કેટલાક વિસ્તારો એવા પછાત છે કે જે નાની વયમાં દીકરા અને દીકરીના લગ્ન કરી દે છે તો એનાથી શું થાય છે જો નાની વયે લગ્ન થાય તો સ્ત્રીનો પ્રજનન કાળનો સમય વધી જાય છે તો એના માટે જન્મ દર સતત વધે છે હવે જન્મ દર ઘટાડવો હોય તો પ્રજનન દર ઘટાડવો જરૂરી છે અને પ્રજનન દર ક્યારે ઘટી શકે જ્યારે લગ્નની વયમર્યાદા વધારવામાં આવે તેમાં પણ પુરુષોની તુલનામાં ખાસ કરીને સ્ત્રીઓની લગ્નની જો વધારવામાં આવે તો એનો પ્રજનન દર ઘટી શકે છે સરેરાશ એ ઓછા બાળકોને જન્મ આપી શકે છે જેથી આપોઆપ વસ્તી નિયંત્રણમાં રહેશે અહીંયા એક ખાસ યાદ રાખજો વર્ષ બે હજારમાં જે વસ્તી નીતિ ઘડવામાં આવી હતી એમાં સ્ત્રીઓની લગ્નની વયમર્યાદા જે છે એ અઢારને બદલે વીસ વર્ષ સુધી લઈ જવાનો એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો પણ જ્યાં સુધી એ કાયદો ન બને ત્યાં સુધી એ પ્રસ્તાવ જે છે એને સર્વ સ્વીકૃતિ મળતી નથી એટલે આજે પણ સ્ત્રીઓ માટે અને પુરુષો માટે લગ્નની મહત્તમ જે કહી શકાય મહત્તમ નહીં પણ ન્યૂનતમ ઓછામાં ઓછી વયમર્યાદા એ અઢાર વર્ષ જ છે વીસ વર્ષની જે પ્રસ્તાવના હતી બે હજારની વસ્તી નીતિની એને સ્વીકૃતિ મળી નથી આમ જો લગ્નની વયમર્યાદા વધારવામાં આવે તો વસ્તીને નિયંત્રણમાં મૂકી શકાય છે ત્રીજો મુદ્દો છે કુટુંબ નિયોજનના કાર્યક્રમની અસરકારકતા તો પહેલા આપણને કુટુંબ નિયોજનની વ્યાખ્યા ખબર હોવી જોઈએ યોગ્ય માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબની સભ્ય સંખ્યાને નિયંત્રણમાં રાખવી એટલે કુટુંબ નિયોજન માતા અને પિતા પોતે સમજીને જ બાળકોની સંખ્યા જે છે નિયંત્રણમાં રાખે કે એક બાળકને જન્મ આપવો મહદ અંશે બીજા બાળકને જન્મ આપવો એનાથી વધારે બાળકોને જન્મ આપવો નહીં આ ઉપરાંત બે બાળકો વચ્ચેનો જે જન્મનો સમયગાળો છે એમાં વધારે અંતર રાખવું તો આ જે ભાવના છે કુટુંબ નિયોજનની ભાવના છે સરકારે કુટુંબ નિયોજનના કાર્યક્રમનો પ્રચાર પ્રસાર કરે છે નાનું કુટુંબ સુખી કુટુંબ પતિ પત્નીના એક અથવા વધુમાં વધુ બે બાળકો હોય એવો આગ્રહ જે છે એ રાખવામાં આવે છે તો જો માતા પિતા પોતે જ કુટુંબને નિયોજન કરીને રાખશે કુટુંબને સંખ્યાને નિયંત્રિત કરીને રાખશે તો વસ્તી આપોઆપ નિયંત્રણમાં આવશે હા આ એક કે બે કુટુંબના કાર્યક્રમથી કોઈ ફરક પડતો નથી દેશમાં જેટલા પણ કુટુંબો વસે છે એ બધા જો આ કાર્યક્રમને સફળ બનાવે તો વસ્તીનું કદ ઘટાડી શકાય વસ્તીને નિયંત્રણમાં લાવી શકાય ઓકે સૌથી મહત્વનો જેને આઈએમપી પોઈન્ટ કહી શકાય એ છે પ્રોત્સાહનો અને બિન પ્રોત્સાહનો ખાસ બાકીના મુદ્દા તો આપણે શું છે છે દ્વારા જે લખી શકીએ પણ આ મુદ્દો એવો છે કે જે અલગથી પરીક્ષામાં નિયંત્રણમાં રાખવા માટે સરકાર કેટલાક પ્રોત્સાહનો આપે છે અને કેટલાક બિન પ્રોત્સાહનો આપે છે એ જોઈએ પ્રોત્સાહનો શું છે ભારતમાં જો કોઈ પણ પુરુષ એ બાળકના જન્મ બાદ નસબંધી કરાવે સરકાર એને કેટલીક રોકડ ઇનામ પુરસ્કાર આપે છે પ્રતિબંધ છે એ બિન પ્રોત્સાહન ગણી શકાય એટલે કે બે કરતા વધારે બાળકો હોય તો એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા માટે યોગ્ય ઉમેદવાર ગણાતા નથી એટલે આ વસ્તીને નિયંત્રણમાં રાખવા માટે સરકાર પ્રોત્સાહન આપે છે એટલે કે નસબંધી જે કરાવે એ કુટુંબને જે છે એ રોકડ ઇનામ આપવામાં આવે છે બિન પ્રોત્સાહનમાં શું છે તો કે ભાઈ જે કુટુંબમાં બે કે બે થી વધારે બાળકો હોય એ પતિ અથવા પત્ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી શકતા નથી આ ઉપરાંત ચીનમાં પણ એક બિન પ્રોત્સાહનનું ઉદાહરણ છે ચાઈનામાં એવું છે કે જો કોઈ કુટુંબમાં બે અથવા બે થી વધારે બાળકો હોય તો ત્યાં જે સરકારના જે કોઈ લાભ મળે છે એ કુટુંબને આપવાના બંધ કરી દેવામાં આવેલા છે તો એ પણ એક બિન પ્રોત્સાહનનું ઉદાહરણ છે પાંચમું છે તબીબી સગવડતામાં સુધારો કે વસ્તી નિયંત્રણનું એક મહત્વનો ઉપાય છે જેમ જેમ તબીબી સેવાઓ જે છે એમાં સુધારો આવતો જાય તો પણ વસ્તીને નિયંત્રણમાં લાવી શકાય કઈ રીતે કે ભારતમાં બાળ મૃત્યુ દર વધારે જોવા મળે છે બાળકો વધારે મળે છે તો હોસ્પિટલની સુવિધા વધારી જો બાળકોના મૃત્યુનું પ્રમાણ ઘટાડી શકાય તો આપોઆપ વસ્તી નિયંત્રણમાં આવે બાળ મૃત્યુદર ઊંચો છે એટલે શું કરે છે માતા પિતા વધારે બાળકોનો આગ્રહ રાખે છે કે કોઈ બાળક મૃત્યુ પામે તો એની અસર જે છે કુટુંબ ઉપર પડે નહીં આવી વિચારધારાને લીધે શું થાય છે કુટુંબમાં વધારે બાળકોને જન્મ આપવા પણ જો તબીબી સેવાઓ સુધરી જાય બાળ મૃત્યુ દરનું પ્રમાણ ઘટે તો મા બાપ વધારાના બાળકોનો આગ્રહ રાખશે નહીં અને વસ્તી નિયંત્રણમાં મૂકી શકાશે વસ્તી વૃદ્ધિનો દર પણ ઘટી શકે છે તો તબીબી સગવડતામાં થયેલો સુધારો એ પણ વસ્તી નિયંત્રણ માટેનો ઉપાય છે પરીક્ષામાં આ પ્રશ્ન જે છે એ ત્રણ માર્ક માટે વિભાગ ડીમાં પૂછી શકે તો આ પાંચ મહત્ત્વના મુદ્દાઓની આપણે ચર્ચા કરી ફરી પાછા જ્યારે આપણે નવા લેક્ચરમાં ભેગા થાશું ત્યારે વસ્તી અંગેના નવા પ્રશ્નોની ચર્ચા કરશું દરેક વિદ્યાર્થીને જય સ્વામિનારાયણ